मॉर्निंग स्टूडेंट्स, क्रॉस सात में अपने काले नव स्वाध्याय चालू करो। स्वाध्याय त्रो माहिती नो नियमन बोर्ड पर चेक करो, शू लख्यु जोई लो, फटाफट जोई लेजो। જોઈ લીધું, હવે રોજ વખત જયારે સૂચના આવું છું કે દરેક વિદ્યાર્થી ઇયરફોન લગાવીને બેસે, આજે પણ ફરી તમે કહું છું ઇયરફોન લગાવીને બેસો, ફક્ત મારા વિષયની દરેક વિષયમાં ઇયરફોન ભરાવો, ભણવાની બહુ મજા આવશે। સ્વાધ્યાય ત્રણ છે માહિતીનું નિયમન। કાલે આપણે બે વસ્તુ શીખેલા, વિસ્તાર અને મધ્યક। તો મધ્યક એક દાખલો ફરી ગણી, આપણે દાખલો સૂચના મારી છે મેં, આ બધા પ્રાપ્તાંકો કહેવાય, એ પ્રાપ્તાંકોને આપણે મધ્યક શોધો સૂચના આપી છે। તો મધ્યક શોધવાનું સૂત્ર બધાને આવવું જોઈએ, મધ્યકનું સૂત્ર, મધ્યક બરાબર પ્રાપ્તાંકોનો સરવાળો અને છેદમાં પ્રાપ્તાંકોની સંખ્યા। તો ધ્યાન બધાનું બોર્ડ ઉપર, મધ્યક બરાબર પ્રાપ્તાંકોનો સરવાળો અને છેદમાં પ્રાપ્તાંકોની સંખ્યા। કાલે આપણે શીખ્યા હતા એ પ્રમાણે દાખલો ગણો, રાખો કેટલા પ્રાપ્તાંકો છે જોયો, 15 વત્તા 20 વત્તા 28 વત્તા 32 વત્તા 23 વત્તા 43 વત્તા 31, જગ્યા નથી, શું કરીશું? તો આપણે નીચે લખવાનું, જગ્યા ના હોય તો પ્લસ કરી લખવું, પ્લસ 18 વત્તા 25 વત્તા 45, હવે છેદમાં કરો, કરી નાખીએ કેટલી સંખ્યા, 1 2 3 4 5 6 7 8 9 10, તો પ્રાપ્તાંકોની સંખ્યા છે ભાઈ 10। હવે એનું કુલ ટોટલ કેટલું છે, એ ટોટલ પણ આપણે કરવો પડશે। આ ટોટલ કેટલું નહીં કે હંમેશા આપણે રફકામમાં ફરજિયાત ટોટલ કરી નાખવાનું છે, એ ટોટલ બધાને કરતા આવશે ને રફકામમાં, જવાબ મધ્યક બરાબર 27, આ એનો શું આવી ગયું જવાબ, આવી ગયો મધ્યક સુધી ના કે આપણે બધાને સમજણ પડે કે મધ્ય કાલે આપણે છેલ્લે ગણ્યું તો એ દાખલો મેં ફરી યાદ કર્યો છે, એટલે કાલે જે ભૂલ પડતી હોય તો આજે ચેક કરી લેશે, બીજી વાર ભૂલ નહીં પડે। સરવાળો કરવાનો છે, છેદમાં 10 કેમ આવ્યા કે 10 પ્રાપ્તાંકો હતા, 6 પ્રાપ્તાંકો હોય તો છેદમાં 6, 5 પ્રાપ્તાંકો હોય તો છેદમાં 5, અને બંને શું નાખ્યો ભાગાકાર, મધ્યક મળી ગયો। આપણે કાલે શીખ્યા હતા વિસ્તાર, યાદ છે તને વિસ્તાર કાલે આપણે શીખ્યા હતા, કોની કહેવાય એટલે કીધું મહત્તમ મૂલ્ય ઓછા કયું લઘુત્તમ મૂલ્ય, મહત્તમ એટલે મોટામાં મોટું, એટલે આમાં મોટામાં મોટી સંખ્યા છે 45, મોટામાં મોટો પ્રાપ્તાંક એટલે મહત્તમ પ્રાપ્તાંક 45 છે, અને લઘુત્તમ પ્રાપ્તાંક એટલે કે કોણ છે તે 15 છે, શું કારણ બંનેની બાદ બાકી, જે બાદ બાકી આવે છે તેનો વિસ્તાર કહેવાય। આ આપણે કાલે શીખી ગયા છો, વિસ્તાર પણ આવડવો જોઈએ, મધ્યક પણ આવડવો જોઈએ, એમાં કોઈને ભૂલ પડવી જોઈએ નહીં। આજે આપણે નવો મુદ્દો શીખીએ, બીજો હવે બીજો મુદ્દો એટલે કે કાલે કીધું હતું કે માહિતીના મૂલ્યો ત્રણ છે, પહેલું મધ્યક, બીજું મધ્યસ્થ, ત્રીજું બહુલક। મધ્યકના બીજા પણ નામ છે, મધ્યકને બીજા કયા નામ ઓળખાય, સરાસરી, હજી એક નામ છે સરેરાશ, યાદ રાખજો, લખીને તૈયાર કરી નાખજો, આ પણ કાલ જગ્યાએ આવી શકે છે। બીજો પ્રકાર હતો મધ્યસ્થ,
मध्यस्थ बद्दा प्राप्तांगो लखेला छे अहींया प्राप्तांगो छे 1 2 3 4 5 6 7 प्राप्तांग छे ए 7 से 7 प्राप्तांग छे એટલે કીધું મધ્યસ્થ શોધો આ મધ્યસ્થ શોધો તો મધ્યસ્થ શોધવા માટે પહેલા શું કરીશું કેમ કે આમાં આપણે પહેલા શું કરીશું સૂત્ર મૂકી દીધું હતું અને પછી આપણે મને તો એટલે આ સૂત્ર બધા રેડી કરો મધ્યકનું આવ શીખીએ મધ્યસ્થ એના માટે તમે પહેલા નિયમ છે મધ્યસ્થ શોધવા માટેનો નિયમ એ છે કે પહેલા દરેક પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવવા પડશે કયા ક્રમમાં ચડતા ક્રમમાં ગોઠવવાના છે તો ધ્યાન આપશે બધા અહીંયા આપણે અહીંયા ચડતો ક્રમ આપણા આગલા ચેપ્ટર ભણી કે ચડતો ક્રમ કયા છે સૌથી પહેલા નાની એનાથી મોટી એનાથી મોટી ને સૌથી મોટી છેલ્લે આવે તો ચડતા ક્રમમાં ગોઠવવાની છે કે 6 રકમ કે 7 રકમ છે 7 રકમ છે હું ચાલુ કરું ચડતા ક્રમમાં તમે જોઈ શકો છો કે પહેલા તો 23 છે નાનામાં નાના પછી છે 27 અને પછી છે 29 એટલે બેની લાઈનમાં 3 જણ છે 23 27 અને 29 ચેક કરી હજી ટોપ પોઈન્ટ છે ચલો હવે 30 32 પછી 30 આવી ગયા 32 આવી ગયા 36 નું 39 36 અને 39 બધા આવી ગયા 1 2 3 4 5 6 7 આ સાતે સાત રકમ આપણે ગોઠવી સાતે પ્રાપ્તાંકો કહેવાય શું કહેવાય છે ને પ્રાપ્તાંકો કહેવાય પ્રાપ્તાંકો ને આપણે ચડતા ક્રમમાં ગોઠવી પહેલો નિયમ રાખજો મધ્યસ્થ શોધવાનું શું શોધવાનું છે મધ્યસ્થ એટલે એને ચડતા ક્રમમાં ગોઠવવો પડશે કે ચડતા ક્રમમાં ગોઠવવા માટે શું કરીએ આપણે તો કે પહેલા બધી રકમો ચેક કરી નાની રકમ પહેલી એનાથી મોટી એનાથી મોટી એનાથી મોટી ખબર પડી ગઈ એકવાર ચેક કરો ફટાફટ ચેક કરી ભાઈ ચડતા ક્રમમાં ગોઠવવાનું હવે દાખલો કોનો મધ્યસ્થ મધ્યસ્થ કોને કહેવાય તો ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી મધ્યસ્થ શોધવાનો છે તો મધ્યસ્થ કોને કહેવાય સાંભળજો બધા વિદ્યાર્થી હવે શોધવાનું કામ કરે મધ્યસ્થ કોને કહેવાય તો આ બધી રકમ ચડતા ક્રમમાં ગોઠવી એમાં સૌથી વચ્ચોવચ કોણ છે વચ્ચોવચ એટલે જો અહીંયા મધ્યસ્થ કોને કહેવાય તો આજે ચડતા ક્રમમાં ગોઠવે એમાં વચ્ચોવચ મધ્યમાં કોણ છે તો આગળની ત્રણ સંખ્યા છે અને પાછળની ત્રણ સંખ્યા છે વચ્ચે કોણ આવ્યું બરોબર મધ્યમાં 30 આવ્યા તો મધ્યસ્થ એમાં આવી ગયો 30 બસ આનો જવાબ આવી ગયો આટલો દાખલો મધ્યસ્થ શોધવાનો છે જે એકદમ સહેલો મધ્યસ્થ પહેલા શું પણ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવી દીધી પછી બરોબર મધ્યમાં કોણ છે એ મધ્યમાં જે એને રાઉન્ડ કરી નાખ્યો એ એનો મધ્યસ્થ કહેવાય હજી ટાળો પડી આપણે આગળ આગળ ને મધ્યસ્થ જો તો પહેલા હું ચડતા ક્રમમાં ગોઠવું ચડતા ક્રમમાં આપણે પહેલા સૌથી નાનામાં નાની રકમ આવ 49 સૌથી નાનામાં નાની રકમ છે એટલે 40 લાખ ની રકમ 5 થી લાખ માં જો કેટલા દિન છે 1 2 3 ત્રણ ને 5 થી લાખ માં તો લખ્યા પ્રમાણે 53 55 59 હવે 6 લાઈનમાં 6 ને 63 64 આ બીજા પણ આવી ગયા હવે 7 લાઈનમાં એક જ છે 73 પછી બે ને 82 અને 85 1 2 3 4 5 6 7 8 9 પ્રાપ્તાંકો છે આ દાખલામાં 9 પ્રાપ્તાંકો હતા નવે 9 પ્રાપ્તાંકો ને આપણે શું કર્યું પહેલા તો ચડતા ક્રમમાં ગોઠવી નાખ્યા હવે શું કરવાનું છે
बराबर मध्य में कौन छे तो चेक करिए पहला चार संख्या जो यहां आती है और छेली चार संख्या पहली चार संख्या छेली चार संख्या फरी थी पहली चार संख्या और छेली चार संख्या काढ़ी नाखी तो बच्चे कौन रहे तो बच्चे के 63 रहे तो 63 શું કહેવા છે તો એ માહિતીનો મધ્યસ્થ આવી ગયો 63 આવી ગયો સમજણ પડી ગયા કે ના પડી હવે બધાને ખબર પડી ગઈ મધ્યસ્થ એકદમ સેલામાં સરળ આપણો એ બધાને ખબર પડવી જોઈએ પહેલા આપણે કે મધ્યક શીખી ગયા કે મધ્યક કોને કહેવાય છે મધ્યક એટલે સૂત્ર પ્રમાણે આપણો પ્રાપ્તાંકનો સરવાળો છેદનો પ્રાપ્તાંકની સંખ્યા विस्तार सूत्र तो महत्तम मूल्य सौटी रकम माइनस क्रम से लघुत्तम मूल्य रकम ये बात बाकी के विस्तार में सूत्र पहले विस्तार नु सूत्र बीजू मध्यक नु अधिक सवाल है मध्यक नु बीजू नाम शु तो मध्यक नु बीजू नाम छे सरासरी अथवा तो सरेरास ये भी आपने तो खास बद्दा याद रखोगे माइक ना मूल्यो त्रण छे मध्यक बीजू मध्यस्थ बीजू औलर दाखला शिक्षा में मध्यस्थ होना बराबर मध्य रकम आए शु कहवास्थ कहवा खबर पड़वी एक दाखल बहुलक करो बहुलक नियम एक सौथी पहला आपणे चढ़ता क्रम में गोठवीशु बराबर छे चलो सोधीए पहला चढ़तो क्रम चढ़ता क्रम में पूर्ण भूल ना पड़वी जो सौ नौ पची दस छो चेक करो नौ पची दस है हम कौन है तेर आई गई पंदर भाई एक बे त्रण खर्चे एक बार बे वार त्रण जो पंदर त्रण खर्चे दस हो नीचे प्राप्तांक नौ तो आप खोटो पड़े એટલે બધાય એક વાર ગણી નાખવાનું કે ઉપર કેટલા પ્રાપ્તાંક છે કેટલા પ્રાપ્તાંક એમાં થવા જોઈએ આના જેવું જ છે પહેલા ચડતા ક્રમમાં ગોઠવ્યું હતું પણ મધ્યસ્થમાં શું હતું કે બરોબર વચ્ચમાં શું વધ્યું એ એનો મધ્યસ્થ કહેવાય બહુલકમાં આપણે ચડતો ક્રમ ગોઠવ્યો હતો આ બહુલક એટલે શું સાંભળજો હું લખું છું ખાસ ધ્યાન આપશે બધા બહુલક એટલે શું તો સૌથી બધું વખત આવતો પ્રાપ્તાંક આને બહુલક કહેવાય સૌથી વધુ વખત
વધુ વખત નું તો તમને ખબર પડી ગઈ ને કે એક વખત ના હોય પ્રાપ્તાંક બે વાર પણ હોય પ્રાપ્તાંક ત્રણ વખત પણ હોય તમે ચેક કરો કયો પ્રાપ્તાંક વધારે વખત છે તો જો 15 ત્રણ વખત છે તો બહુલક બરાબર 15 બહુલક બરાબર 15 ખબર પડી ગઈ ને દાખલામાં જે દાખલો છે બહુલક નો પેલા ચડતા કરતા ગોઠવી નાખ્યો પછી લખ્યું બહુલક એટલે શું તો સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક એને કહીશું આપણે બહુલક જય જય દાખલો એક વાર ચેક કરો પડશે બે જણા બંને દાખલો ચેક કરો બધાને અધિક ડાઉન બહુ લખશું આપણે ચલો ચેક કરી આગળ રાખો ફરી સૂચના આપી દઉં બહુલક શોધો આ બધાની જેમ પહેલા શું નિયમ છે ચડતો ક્રમ તો પહેલા તો ચડતા ક્રમમાં મૂકી નાખીએ હજી પણ પોછું યાદ આપજો ચડતા ક્રમમાં એક પણ ભૂલ કરવી જોઈએ નહીં બરોબર છે તો ચેક કર્યા પછી લગ્ન પણ આપવાના પહેલા નાના મંદિર રકમ કોણ છે તો ચેક કરી ત્રણ ની લાઈનમાં ખાલી એક જ રકમ છે 32 51 છે નીચે પ્રાપ્તાંક 11 થવા જોઈએ સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક એને શું કહેશું આપણે બહુલક કહીશું તમે રકમ ચેક કરો ચડતા ક્રમમાં આપણે ગોઠવ્યા યાદ કરો બધાને તો એમાં સૌથી વધુ વખત પ્રાપ્તાંક કયો આવે 51 આવે તો બહુલક શું આવશે 51 આગળ પછી ગયો ઘણે એવું બને કે એક રકમ છે 51 એ પણ 3 વાર આવતી હોય અને 55 પણ 3 વાર આવતો હોય 51 પણ 3 વાર 55 પણ 3 વાર તો બહુલક બંને 51 પણ બહુલક 55 પણ બહુલક બે જ આવશે 51 અને 55 એનો મતલબ ખાસ રાખજો કે બહુલક એક જ એવું ના હોય ઘણી વાર બહુલક એક થી વધારે પણ હોય શકે છે યાદ આગળ ફરી રિપીટ કરું છું અહીંયા આપણે બહુલક ખાલી 51 એક જ જણ છે અહીંયા બહુલક 15 એક જ જણ છે આપણે એવું ગણી શકે કે બહુલક બે જણા પણ હોઈ શકે વધુ જણા પણ હોઈ શકે યાદ હશે દાખલા બધાને ચોક્કસ બધા રેડી આવા છે દાખલા તો એક વસ્તુ કહું છું લોકોને કે પ્રેક્ટિસ વર્ક કેસે આપણે ફરી ડબલ એટલે પ્રેક્ટિસ વર્ક મેં કીધું કાલે પણ કે પ્રેક્ટિસ વર્ક એટલે આપણે પ્રેક્ટિસ બધાને ચેક કરી લો ના હોય તો વાંધો નહીં કોઈને પાસે ફોટા મંગાવી લેવાના ફોટો પાડીને દાખલા ગણી નાખવાના ખબર પડી બધાને કે ના પડી કાલે પણ પેજ આવશે બધું આજે હું આપું કે
39 दाखला गणवा बटलियो प्रथम 39 के पाना नंबर आप उसको छे तो के होमवर्क छे आ બધા होमवर्क गणवानो छे होमवर्क चलो पेज नंबर 39 33 નો કે બધા ગણવાનું છે મધ્યસ્થ બધાને ખબર પડે કે હવે બોલક ખબર પડે કે સૌથી પહેલું કામ કરવાનું છે કે મે જેટલા દાખલા ગણાયા છે એ સરસ અક્ષરે નોટમાં ગણી લેવાના સમજી લેવાના અને પછી આ લેસન ગણો બરોબર છે ઓર લેસન જ્યારે બતાવો ત્યારે મને ખોટા પડે ખાસ બતાવો કારણ કે હવે હું બધાના નામ સાથે હું જોણ કોણે બતાવ્યું કોણે નથી બતાવ્યું જે નથી બતાવ્યું એને હું ફોન કરીશ કે કેમ નથી બતાવતા લેસન કેમ નથી કરતા એટલે બધાએ લેસન ગણો કોની પાસે પ્રેક્ટિસ અપ ના હોય તો તમારા મિત્ર કોને ફોન કરો મને ફોન કરો હું ફોટો મોકલીશ પ્રેક્ટિસ અપ ના પેજ નો આ પેજ નો આગળના પેજ નો તમે દાખલા રકમ મળી જશે તમે દાખલા ગણી પણ શકશો તો બધાને ખાસ ધ્યાન આટલું બધા લખી ક્યાંક નાખવાનું છે આ સ્વાધ્યાય બહુ સહેલું છે સ્વાધ્યાય હજી અડધું પત્યું છે હજી અડધું બાકી છે સ્વાધ્યાય પોતાની બાકી છે લઈ આવજો કારણ કે હું આજે ગેરથી લેસન આપવાનું થતું બધું તો ઘર આટલું પતાવી દો આટલું પતશે એટલે પછી આપણે લેસન આગળ કરીશું ઓકે બાય